તો આગળ જોઈએ, આગળ સોપાન વન આપણે આગળના ભાગમાં જોઈ ગયા. એ જ રીતે સોપાન બેની આપણે વાત કરીએ. સોપાન બેની અંદર શું થશે તો ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે, જેથી તેમાંથી ચીકાશ ધૂળ હોય અથવા મેલ છે નીકળી જાય. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે, ઘસવાની પ્રક્રિયા કહેવામાં આવશે. એટલે ચામડી સહિત જે પણ ઉતારેલા વાળ હોય ટાંકીમાં નાખવાના, એટલે ધોવાઈ જશે. ધોવાઈ જશે એટલે તેને ચીકાશ હોય, કોઈ અન્ય કચરો હોય એ દૂર થશે. એ પ્રક્રિયા એટલે ઘસવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પણ મશીનો દ્વારા જ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી સોપાન ત્રણ આવશે, વર્ગીકરણની ક્રિયા. ઘસવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનું વર્ગીકરણ કરવામાં આવે છે અને વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવતું હોય છે. અને ત્યાં તેમને જુદા જુદા પોતે પોત એટલે જુદા જુદા ટેક્સચર, એવી રીતે અલગ અલગ પોત તૈયાર કરવાના છે, જે દોરા જેવી રચનાઓનું તૈયાર કરવામાં આવશે અને જુદા પાડીને વર્ગીકરણમાં આવે છે. જે કયા પ્રકારના વાળ રૂવાળા અને બરછટ પ્રમાણે એને અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવતું છે. તો ત્યાર પછી આવશે સોપાન ચાર, સુકવણી. નાના નાના રૂવાટીવાળા તંતુઓ જેને શું કહેવામાં આવશે, બર તરીકે ઓળખવામાં આવે છે, તેમને વાળમાંથી કાઢી લેવામાં આવશે. અને આ એ જ બર છે જે કેટલીક વાર તમારા એટલે કે સ્વેટર પર જોવા મળે છે. આપણને ઘણી વખત સ્વેટર પહેરીએ તો નાના તંતુઓની રચના જોવા મળતી હોય છે, નાના નાના દોરા જેવી રચના જોવા મળશે, જેને એ રીતે બર તરીકે ઓળખવામાં આવે છે. રેસાઓ પર ફરી ઘસવાની પ્રક્રિયા કરીને તેમને સૂકવવામાં આવશે અને આ ઊનના દોરાઓ બનાવવા માટે એને તૈયાર કરી દેવામાં આવતું હોય છે. પછી સોપાન પાંચ છે, તો ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવશે. આપણે જોઈએ તો ઊન જે છે વિવિધ રંગોમાં આપણને પ્રાપ્ત થતું હોય છે, તો એ રીતે ઊનના જે પણ રેસાઓ આ રીતે પ્રાપ્ત થયેલા છે, મળેલા છે, એમને અલગ અલગ રંગમાં રંગવામાં આવશે. કાળા, કથ્થાઈ અથવા સફેદ એ રીતે રંગવામાં આવતું હોય છે. સોપાન છ, હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે અને તેમને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવશે, એટલે રોલર ઉપર એને લપેટવાની કામગીરી કરવામાં આવતી હોય છે. લાંબા રેસામાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર કરવામાં આવશે અને જ્યારે પણ ટૂંકા રેસાઓને કાંતીને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે. તમને નીચે ફોટા દ્વારા સમજાવ્યું છે, ફોટાની અંદર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. ઘેટાનું ઊન ઉતારવું એ બીમા પાણીની ટાંકીને ઘસવાની ક્રિયા, પછી દોરી બનાવવાની ઊનની અને સીમા ઘસવાની ક્રિયા થશે અને છેલ્લે આવશે ઊનની દોરી બનાવવાની અને ત્યાર પછી એને વિવિધ રંગોમાં પરિવર્તન કરવામાં આવતું હોય છે. વ્યવસાયિક સંકટ જાણવા જરૂરી બતાવેલું છે કે જ્યારે ઉદ્યોગ આ રીતે ઉદ્યોગો અનેક વ્યક્તિઓને આજે વિકાસનું અધ્યતન સાધન છે, પણ કેટલાક વર્ગીકરણ જે છે એ કામ જોખમમાં પણ હોય છે, કેમ કે તે કરનારને ક્યારેક એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે છે અને જે લોહીના ઘાતક રોગનું કારણ બને છે. આ રોગને શોર્ટસ રોગ કહેવામાં આવતું હોય છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર કારીગરો માટે આ વ્યવસાયિક સંકટ કહેવામાં આવેલું છે. 3.4 પ્રવૃત્તિ આપે છે, એને મનુષ્ય માટે ઘેટાઓને પાડવા અને પછી ઊન પ્રાપ્ત કરવા માટેની વાળને કાપીને ઉતારી લેવા યોગ્ય છે એ દર્શાવતી પ્રવૃત્તિ. ખાલી જાણવાની એક પ્રવૃત્તિ તમને સમજાવેલી છે, જેની ચર્ચા કરવાની છે. ત્યાર પછી આવશે રેશમના કીડાના ઉછેરના આધારે રેશમની વાત આપી છે. સિલ્ક રેસા પણ પ્રાણી જ રેસા છે. રેશમના કીડામાં રેસાઓનું નિર્માણ થતું હોય છે. રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવામાં આવતો અને એ પદ્ધતિ એટલે સેરીકલ્ચર પદ્ધતિ કહેવામાં આવતી હોય છે. તો રેશમ અથવા રેસીના તમે સાડીઓ જોઈ, અન્ય વસ્ત્રો પણ જોઈ હશે, જે તમને સહેલાઈથી ઓળખી શકો એ પ્રમાણે એના દોરા તમે
ચળકાટ ધરાવતો એ પ્રમાણે જોઈ શકે છે. રેશમ મેળવવાની પદ્ધતિને ચર્ચા કરીએ તો રેશમના કીડામાંથી એ પ્રાપ્ત કરવામાં આવે છે અને એનું જીવનચક્રને આધારે જોવામાં આવશે. તો રેશમના કીડાની જીવનગાથા તમને એક બતાવેલી છે. એમાં શું થશે તો રેશમના કીડાની જીવનગાથા, માદા રેશમનો કીડો શું આપશે, ઈંડા આપશે. ઈંડા મૂકશે એટલે સાવધાની કપડાની પટ્ટી અથવા કાગળ પર તેમનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. પણ જ્યારે કીડા ઈંડા આપશે તો તેમાંથી ડિમ્પ નીકળે છે, એટલે નાનો એક કીડા ટાઈપનું ડિમ્પ કહેવામાં આવતું હોય છે, જેને કેટરપિલર અથવા રેશમનો કીડો એવી રીતે કહેવામાં આવે છે. આકૃતિમાં બતાવેલું છે, પછી જોઈશું. કેટરપિલર વૃદ્ધિ પામીને તેને જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવશે, એટલે એને પ્યુપા એવી રીતે ઓળખવામાં આવતું હોય છે. એટલે રેશમના કીડા પાળનાર તેમને અનુકૂળ તાપમાન અને ભેજના વાતાવરણ સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખતા હોય છે. અત્યારે આ જે પદ્ધતિ છે સેરીકલ્ચરની, એ હવે ઉછેર કરવામાં આવતું હોય છે. પહેલાં જંગલોમાં એના રેશમના કીડા એ જંગલોમાં લેવા જવું પડતું હતું, પણ હવે આ એક ખેતી જેવી પદ્ધતિ થઈ ગઈ છે સેરીકલ્ચર. કોષિત અવસ્થા એટલે પીપર કહે છે, પોતાની આસપાસ ઝાડુ જેવી રચના કરશે, તેને પકડી રાખવા મદદરૂપ થાય છે. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી આઠ એટલે આઠ આકારમાં એક છેડેથી બીજા છેડા સુધી લઈ જાય છે અને તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા હોય છે, જે તમે ફોટામાં જોઈ શકો છો. નર અને માદા પુખ્ત રેશમના કીડા એટલે સેતુરના વૃક્ષ આવે છે અને એના પાંદડા ખાઈને જે ખોરાકમાં એટલે ખોરાકનો ઉપયોગ પણ કરે છે. રેશમનો કીડો તમને સાઈડના ફોટામાં ડીમાં બતાવેલો છે. કોશેટો જે છે એને ફરતી એ પ્રકારે તંતુની કુદરતી રચના બનાવશે, જે દોરા જેવી રચના. અને એફ આવશે કોશેટોમાં વિકસિત થતો કીડો. હવે ડીમ જેમ જેમ આ રીતે રેશમના કીડા કે કેટરપિલર કહેવામાં આવતું હોય છે, તો જ્યારે આ વિકાસ થશે તો રાત દિવસ શું કરશે, સેતુના જે પણ પાન છે એ પાંદડા ખાઈને મોટા બની જશે. મોટા થયા પછી ડીમને સેતુના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવશે. જે પાળનાર જે વ્યક્તિ છે આ રીતે એની પદ્ધતિ અપનાવશે. હવે તાંતણાનો જે સ્ત્રાવ કરશે એ હવાના સંપર્કમાં આવતા રેશમના તાર બનશે અને ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને શું કરશે, ઢાંકી દેશે, જેને કોશેટો તરીકે ઓળખવામાં આવે છે. પીપામાં રૂપાંતર પામીને પોતાને ઢાંકવાથી આવરણ એક રચના બનાવશે અને આ રીતે એક કોશેટો કહેવામાં આવે છે. પીપાના હવે પછીનો વિકાસ આ કોશેટોમાં જ થાય છે અને પતંગ એમાં રૂપાંતર પામશે. રેશમના તાળનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે. તમે કલ્પના કરી શકો છો કે રેશમના નરમ તાંતણાને સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે. તો આ જે ઉછેરનાર જે વ્યક્તિઓ જે છે એ સેતુના પાંદડા ખાઈને જે પણ મુગ્ધા થયેલા છે એ ડીમ્બને સેતુના તાજા તોડેલા પાંદડા બનેલી વાંસની જે ટ્રેમાં રાખવામાં આવશે. 25-30 દિવસ પછી રેશમના કીડા શું કરશે, ખાવાનું બંધ કરી દે છે અને વાંસની ટ્રેના નાના નાના ખાનાઓમાં જતા રહે છે. ત્યાં રેશમના તાર વીંટીને તે શું બનશે, કોશેટો. એ રીતે કોશેટો બનાવશે અને ટ્રેમાં નાના નાના ખાના હોય અથવા ડાળીઓ રાખવામાં આવે છે, જેના પર કોશેટો શું થતા હોય છે, ચોંટી જતા હોય છે. તો આ રીતે પણ એ વ્યક્તિઓ જે પણ છે એ સેરીકલ્ચર પદ્ધતિ આ રીતે અપનાવતા હોય છે. નીચેના પેરેગ્રાફમાં થોડી માહિતી આપી છે. રેશમના કીડામાં કોશેટોમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે. રેશમના કીડાઓને ઘણા પ્રકારો છે, જેમાં કે એકબીજા કરતાં જુદા તરી આવતા હોય છે. અલગ અલગ પ્રકારના રેશમના કીડાઓ છે. રેશમના તાર પોતે ટેક્સચર એટલે બરછટપણા, લીસાપણા તેમજ ચમક વગેરે હોય છે. એમાં કેટલાક નામ આપેલા છે, તસર સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર વડે મેળવવામાં આવે છે. સૌથી સામાન્ય રેશમનો કીડો એટલે મલબેરી રેશમનો કીડો કહેવામાં આવે છે. MCQ ખાલી જગ્યામાં તમે નામ યાદ રાખજો. આ કીડાની કોશેટોમાંથી મળતા રેશમનો તાર મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે અને તેને જુદા જુદા રંગમાં રંગી શકાય છે. તો રેશમના કીડાનું પાલન અને ઉછેર એ ભારતના અતિ પ્રાચીન વ્યવસાય છે.
ને વ્યાપારી ધોરણે ભારત બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે. તો અત્યારે હવે આ ઉદ્યોગ થઈ ગયો છે અને ઘણા વ્યક્તિઓ હવે આ રીતે સેરિકલ્ચર પદ્ધતિ અપનાવીને પૈસા કમાતા હોય છે. 3.5ની અંદર તમને જે પ્રવૃત્તિ બતાવી છે એ પ્રવૃત્તિમાં જુદા જુદા પ્રકારના રેશમના કપડાંમાંથી કાપડને ઓળખવાની વાત કરેલી, ટુકડા નમૂના ભેગા કરો, સ્ક્રેપબુકમાં ચોંટાડો ને બધું પ્રવૃત્તિ કરવાની છે, એની કંઈ જરૂર છે નહીં. બરાબર, તો એ મલબેરી સિલ્ક, ટસર સિલ્ક, એરી સિલ્ક, મુગા સિલ્ક વગેરેને ઓળખવાની અહીંયા એ પ્રવૃત્તિ કરવાની છે. બરાબર, એ જ રીતે 3.6 પ્રવૃત્તિ આપે છે. શુદ્ધ રેશમ, કૃત્રિમ રેશમ અથવા ઊનના દોરાને સળગાવી તેની ગંધની તમારે પરખ કરવાની છે. તમે જ્યારે સળગાવશો તો શુદ્ધ રેશમ અને ઊનના દોરા બળવાની વાળ બળતા હોય તેવી ગંધ આવશે. જેમ વાળ બળે એ પ્રમાણે ગંધ આવતા હોય છે. જ્યારે કૃત્રિમ રેશમ સળગશે ત્યારે દોરા બળવાની, પ્લાસ્ટિક બળવાની જે વાસ આવે એ પ્રમાણે તમને સુગંધ આવતી હોય છે. પ્રવૃત્તિ નંબર 3.7 છે, એમાં પ્રવૃત્તિ નંબર 7માં રેશમના કીડાના જીવનચક્રની તબક્કાવાર ચિત્રોની સાવચેતી પ્રમાણે એની અલગ અલગ ચોંટાડવાની છે. એ પ્રવૃત્તિ તમારે કાર્ડ પેપર પર કરવાની છે, પણ ચાર્ટ પેપર પર અથવા એ પ્રમાણે કરવાની છે, તો કંઈ જરૂર છે નહીં. બરાબર, એટલે એક્ઝામમાં પણ આ પૂછાતું નથી. નીચે જાણવા જરૂરી તમને જે આપેલું છે, ભારતમાં સ્ત્રીઓ વિવિધ પ્રકારના ઉદ્યોગોની બધી માહિતી આપી છે, એ વાંચીને લેવું. પોશેટોમાંથી રેશમ સુધી,